नमस्कार धोरण आठना वाला विद्यार्थी मित्रों, आज आप आ वीडियो लेक्चर की अंदर तमारी गुजराती स्वाध्ययन पोथी में प्रथम सत्र पाठ नंबर तीजो एट्ले कि जूमा बीजती पाठन संपूर्ण एवं स्वाध्ययन पोथीन सोल्यूशन जुवा छे। तो चलो मित्रों शुरुआत करिए प्रश्न नंबर एक थी। तो तमे कोई सांभळेली होय अथवा तो वाँचेली होय तेवी एक पशु प्रेम के पक्षी प्रेमनी वार्तानु वर्णन तमारा शब्दों की अंदर करो। तो अहीं मित्रों सरस मजानी एक वार्ता आपेली छे। तो वार्ता जुए कि भाई सौराष्ट्र प्रदेश सताधार गामनी पासे मोटी मोणपरी नामनो एक गाम छे। केटलाक वर्षों पहला ते गाम मा मात्रावाड़ा नामे एक खेडूत हतो। आ मात्रावाड़ा दररोज वाड़ी में झाड़नी नीचे बेसी अने नदीनु पाणी जोया करतो। एक वार तेणे जोयुं के एक सिंह पोतानी पत्नी साथे एटले के सिंहण साथे नदीनु पाणी पीवा माटे आव्यो। पाणी पीवा जता नदी मना पाणी मां रहेला मगरे सिंहनी पत्नी एटले के सिंहणने मारी नाखी। सिंहे तेने बचावानो प्रयत्न कर्यो पण ते तेमां सफळ थयो न हतो। दुखी थयेलो सिंह नदीना किनारा पर बेसी रह्यो। चार दिवस पछी मगर पाछो आव्यो त्यारे सिंहे झड़पथी तेमना पर हुमलो कर्यो। ते बेनी वच्चे भयानक एवुं लड़ाई थई अने अंते सिंहे मगरने मारी नाख्यो, परंतु ते पोते पण घायल थयेलो हतो, त्यां ज पड़ी गयो। मात्रावाड़ा दूरथी आ बधुं जोतो हतो। ते घायल सिंहनी मदद माटे त्यां आव्यो। दवा लावीने तेणे सिंहनी सारवार करी। केटलाक दिवस पछी सिंह साजो थई गयो अने तेने तेनो मित्र बनी गयो। त्यारबाद ते सिंह दररोज मात्रावाड़ाना घरमां तेमनी पासे रहेवा लाग्यो। ते मात्रावाड़ा साथे बधे ज फरतो हतो अने एना घरे अने ખેતરનું રખોપું કરતો હતો। માણસ અને સિંહની આ અજોડ દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલી। માત્રાવાડાના અવસાન વખતે દુઃખી થયેલો સિંહ સ્મશાન યાત્રામાં પણ ગયો। હવે સ્મશાન યાત્રાથી જ તે જંગલમાં જતો રહ્યો। ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નથી। આજે પણ લોકો આ સત્ય ઘટનાને ભૂલી શકતા નથી। ત્યારબાદ પ્રશ્ન નંબર બીજો છે મિત્રો, કે વિચારીને લખો। जेमां पहेलुं छे के तमे घायल पक्षी ने रस्ता में पड़ेलू जुओ तो शू करो। तो एमनो जवाब आवशे के हूँ घायल पक्षी रस्ता में पड़ेलू जोउं तो हूँ तरत तेनी जरूर थी सारवार करीश, तेने पाणी पाईश, तेना घा पर मलम पट्टी करीश अने समये समये चण पण आपीश। त्यारबाद ते साजू थई जाय त्यारे तेने मुक्त करी दईश। आम हूँ घायल पक्षीनी सारवार माटे मारथी बनता तमाम प्रयत्न करीश। ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે તમને પ્રિય હોય તેવા પશુ અથવા તો પક્ષી માટે તમે શું શું કરો છો એ તમારે લખવાનું છે। તો એમનો જવાબ આવશે કે મારું પ્રિય પશુ કૂતરો છે, તેમનું નામ મોતી રાખ્યું છે। મોતી માટે સુંદર નાનું ઘર બનાવ્યું છે, તેમાં તેણે બેસવા માટે સુંદર ગાદી મૂકી છે। તેને સવાર સાંજ નિયમિત ફરવા લઈ જઉં છું, તેને નિયમિત પૌષ્ટિક જમવાનું આપીશ, તેને નિયમિત રસી મુકાવીશ, બીમાર હશે તો સારવાર કરાવીશ। આવી રીતે હું એમને શું કરીશ તો કે પ્રેમ કરીશ અને હું એમની સાથે રમીશ। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રીજો, કે વેણોને બચાવવા માટેના બીજા કયા કયા પ્રયત્નો થઈ શકતા હોત। તો જોઈએ તો વેણોને બચાવવા માટે જુમાએ જાતે જઈને રેલવેનું સિગ્નલ ફેરવ્યું હોત તો કદાચ બચી જાત। જુમાએ વેણોને દોડતો રોકી લીધું હોત તો કદાચ વેણું બચી જાત। જુમા પાસે લાલ કપડું હોત અને આવતી રેલવેને લાલ કપડું બતાવ્યું હોત તો રેલવે ઊભી રહી જાત, અને આવી રીતે જુમાનો જે પ્યારો વેણું છે તે બચી જાત। પ્રશ્ન નંબર ચોથો છે કે જુમાની જગ્યાએ તમે હોત તો શું કરેત। તો ભાઈ જુમાની જગ્યાએ હું હોત તો હું રેલવેને રોકવાનો પ્રયત્ન કરેત અને વેણુંને દોડવા ન દીધો હોત। હું પણ વેણુંને બચાવવાના તમામ પ્રયત્ન કરત। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રીજો છે મિત્રો, કે નીચે આપેલા વાક્યોને ઓળખો, પછી કર્તરી વાક્યરચના હોય તો કર્મણી અને કર્મણી વાક્યરચના હોય તો કર્તરીના ઉદાહરણ મુજબ તમારે ફેરવવા છે, ટૂંકમાં ઉલટ કરવાનું છે। તો અહીંયા તમને એક એક્ઝામ્પલ પણ આપેલું છે મિત્રો, એ પ્રમાણે આપણે કરવાનું છે। તો જોઈએ પહેલું વાક્ય જે છે, અહીંયા વાક્યો આપેલા છે પાંચ, એમાંથી આપણે એક એકને ફેરવવાના છે। તો જુઓ પહેલું ફેરવેલું છે કે રાજેશથી ઘોડીને ઝડપથી દોડાવવામાં આવી, તો એ કર્મણી વાક્યરચના છે। ત્યારબાદ રાજેશે ઘોડીને ઝડપથી દોડાવી તો તે આવશે કર્તરી વાક્યરચના। એમના પછી બીજું જોઈએ
જિજ્ઞાસાએ નૃત્ય કર્યું તો એ કર્તરી વાક્ય રચના છે, અને જિજ્ઞાસાથી નૃત્ય કરાયું તો એ થઈ ગયું કર્મણી વાક્ય રચના. એમના પછી ત્રીજું છે કે અકબરથી પુસ્તક વંચાયું તો એ આવશે કર્મણી વાક્ય રચના, અને અકબરે પુસ્તક વાંચ્યું તો એ થઈ ગયું કર્તરી વાક્ય રચના. એમના પછી ચોથું જોઈએ તો સુદામા કૃષ્ણને ભેટી પડ્યા તો એ આવશે કર્તરી વાક્ય રચના, અને સુદામાથી કૃષ્ણને ભેટાયું તો એ આવશે કર્મણી વાક્ય રચના. એમના પછી આગળ પાંચમું વાક્ય હતું કે વિક્ટરથી ભોજન કરાયું તો એ આવશે કર્મણી વાક્ય રચના, અને વિક્ટરે ભોજન કર્યું તો એ આવશે કર્તરી વાક્ય રચના. ત્યાર પછી પ્રશ્ન નંબર ચોથો જોઈએ કે નીચેના વાક્યોમાંથી જુમાનો કયો ભાવ પ્રગટ થાય તે તમારે ચર્ચા કરી અને નોંધ કરવાની છે. તો જોઈએ, પેલું દોસ્ત ભાગતો નહીં, આપણે બંને સાથે મળીને તેને બગાડીશું, તો એમાં આવશે મિત્રતાનો. ત્યારબાદ બીજું છે દોડો દોડો મારી ગાડી સળગી રહી છે, તેમાં આવશે સહાય મદદનો ભાવ. ત્યારબાદ ત્રીજું છે પરમ કૃપાળુ પરમેશ્વરને જે ગમ્યું તે ખરું, તેમાં આવશે ઈશ્વર ઈચ્છાનો ભાવ. ઈશ્વર ઈચ્છાનો ભાવ એટલે કે ઈશ્વરની જે ઈચ્છા હોય તે. ચોથું વાક્ય છે કે કોરોનાના કેરથી લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે, તેમાં ડરનો ભાવ. પાંચમું છે ભાગી જા નહીં તો સારાવટ નહીં રહે, તેમાં આવશે ધમકીનો ભાવ. ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચમો છે કે નીચે આપેલા વાક્યોને મળતા આવતા વાક્યો પાઠમાંથી શોધી અને લખો, જેમાં પહેલું છે કે આણંદપુરના છેવાડે ત્રણ છાપરા હતા, તેમનો જવાબ આવશે કે આણંદપુરના છેવાડે ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ ખેંચી રહેતા. એમના પછી બીજું છે કે જુમાના ઘરની ખડકી સાવ જર્જરિત હતી, તેમનો જવાબ આવશે કે પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી ચીથડા મારેલી ખડકી ખુલ્લી રહેતી. ત્યાર પછી ત્રીજું છે કે જુમો વેણું માટે ઘાસ ખરીદતો, તો એમાં આવશે જુમો એ એક પૈસાના ગાજર કે બહુ તો ટમેટા કે ભાજી પોતાના શાક માટે, અને બસ બથ ભરીને, અહીં આવશે બથ ભરીને ગદબ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય. ત્યાર પછી ચોથું છે કે જુમાને ઘરાક વધારવાનો કોઈ શોખ ન હતો, તેમાં જવાબ આવશે કે કોઈ વધુ કામ આપે તો લેવું નહીં, અને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં. ત્યાર પછી બીજું છે કે ત્રણ ઝૂંપડા જેવા ઘર આંબલીની નીચે સમાય રહેતા, તેમાં આવશે જૂની ખખડધજ આંબલી ત્રણેય મકાનોને ઢાંકતી ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા. અને છઠ્ઠું છે કે જુમો એક પૈસામાંથી શાકભાજી ખરીદતો, તો પહેલાં આપણે જોયું એવું જ વાક્ય બનશે મિત્રો કે જુમો એ એક પૈસાના ગાજર કે બહુ તો ટમેટા કે ભાજી પોતાના શાક માટે, અને બથ ભરી અને ગદબ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય એ પાડા માટે ખરીદતો. ત્યારબાદ પ્રશ્ન નંબર છઠ્ઠો છે કે રૂઢિપ્રયોગના અર્થને આધારે આપેલ પ્રત્યેક વિધાન માટે યોગ્ય ઉત્તર પસંદ કરી અને તેમની સામે આપણે ખરાની નિશાની કરવાની છે. તો પહેલામાં આવશે જુમા, પેલું વાક્ય હતું કે જુમો એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો, તેમાં આવશે બ કે જુમાની ખૂબ કાળજી લેવાતી. ત્યારબાદ બીજું હતું કે જુમાએ બધા તડકા છાંયડા જોઈ લીધા હતા, તેમાં આવશે ક કે જુમાએ સુખ દુઃખની બધી સ્થિતિ અનુભવી હતી. ત્યારબાદ ત્રીજું છે પૈસાની સોળ આંગળે રહેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા, તેમાં આવશે અ કે પૈસાદાર હતો ત્યારે જુમાને ઘણા મિત્રો હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર સાત છે મિત્રો કે ખોટી જોડણીવાળો શબ્દ તારવી અને નીચે તમારે લીટી કરવાની છે. તો પહેલામાં ખોટી જોડણી છે પ્રતિતિ, બીજામાં છે વિશ્વાનલ, ત્રીજામાં છે પૈસા, અને ચોથામાં છે મ્યુનિસિપાલિટી. ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને વાર્તા બનાવો, તો એક સરસ મજાની વાર્તા છે કે એક સુંદર અને રળિયામણું જંગલ હતું. એ જંગલમાં ઘાટાદાર વૃક્ષો હતા. જંગલમાં ઘણા બધા પશુ પક્ષીઓ પ્રેમથી હળીમળીને રહેતા હતા. જંગલમાં ઘણા જંગલી પ્રાણીઓ પણ રહેતા હતા. બધા પ્રાણીઓએ ભેગા મળી અને એક વખત રમત મેળો યોજવાનું નક્કી કર્યું. આ માટે જંગલના રાજા સિંહની મંજૂરી માટે બધા જ પ્રાણીઓ ગયા. રાજાએ સિંહને મંજૂરી આપી દીધી. થોડા દિવસ બાદ રમત મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઘણા પશુ પક્ષીઓએ ભાગ લીધો. રમત મેળા દરમિયાન હાથીઓના ટોળા વચ્ચે ઝઘડો થયો.
पानी में जाइ हाथीओ झगड़वा लागे एटलामां जंगलना राजा सिंहे आवी नाना प्राणीओनो बचाव कर्यो अने हाथीओने झगड़ता रोक्या। आम सुंदर रीते रमत मेळो पूरो थयो। प्रश्न नंबर 9 छे मित्रों एना जेवो के नीचेनो फकरो वांची ने ए जुमो पोते बोलतो होय ए रीते लखवानुं छे। तो लखेलुं छे मित्रों अहीं के भाई वेणु अहीं आज हवे वेणुनी पीठ ऊपर मोटी मोटी मशक भरीने हूँ सवारना 5 वाग्यामां निकळ्यो। वेणुनी घंटड़ी धीमे वागती होय ने हूँ एकाद गजल के गीत ललकारतो चालतो जतो होऊं छुं। बारणे बारणे पाणी भरी दीधा पछी हूँ अने वेणु पाछा वळता। मारा माटे गाजर के बहु तो टमेटा के भाजी मारा शाक माटे अने बथ भरीने गदब जेने वेणु पाछळथी खातो आवतो होय એ હું પાડા માટે લઉં છું। તો આ હતું મિત્રો સરસ મજાનું આપણા પાઠ નંબર 3 એટલે કે જુમા ભિસ્તીનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન। તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં। ત્યાં સુધી જય હિન્દ જય ભારત।